बात करिए, रोरो फेरी सर्विस शुरू थई त्यारथी विविध तबक्काओमां मुश्किली वधी रही छे। अत्यारे रोरो फेरी सर्विसनुं उद्घाटन थया बाद पण मुश्किलीनो सामनो करवो पड्यो छे। ભાવનગરના સમુદ્રમાં રોરો ફેરીના જહાજનું એન્જિન બંધ થઈ ગયું હતું। જહાજનું એન્જિન બંધ થતા મુસાફરોમાં ચિંતા વધી હતી। જહાજ ભાવનગર દહેજ થઈ ઘોઘા આવી રહ્યું હતું। ટગ સાથે બાંધી જહાજને સમુદ્ર કિનારે લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। રોરો ફેરી એક સફળ ફેરી બની રહે અને સફળતાપૂર્વક અને સ્થિરતાપૂર્વક તેની મુસાફરી થાય તેવી પ્રવાસીઓએ માંગ કરી હતી। તેમજ તંત્રએ આ ફેરીને યોગ્ય તપાસણી કરીને જ પ્રવાસ ખેડવા તૈયાર કરવી જોઈએ, જેથી પ્રવાસીઓના દિલમાં રોરો ફેરી સર્વિસ પ્રત્યે આવકાર જન્મે તેવી પણ આશા વ્યક્ત કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન સોની અમારી સાથે ભાવનગરથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નીતિન, રોરો ફેરી સર્વિસમાં શું મુશ્કેલી સર્જાઈ હતી અને આ અંગે પ્રવાસીઓનું શું કહેવું છે? ભાવનગરના ઘોઘા અને દહેજ વચ્ચે રોરો ફેરી સર્વિસ જે શરૂ કરવામાં આવી છે, આજે બપોરના સમયે જે દહેજ થી એક રોરો ફેરી સર્વિસની જે ટ્રીપ હતી એ નીકળી હતી, પરંતુ લગભગ 2:15 વાગ્યાના આસપાસ આજે જહાજ છે એ ઘોઘાના તરફ આવતું હતું, ત્યારે મધદરિયે તેના જે બે એન્જિન ઉપર આ જહાજ ચાલતું હોય છે એ પૈકીનું એક જે એન્જિન છે દરિયામાં બંધ પડ્યું હતું। એના કારણે બોટ છે એ ધીરી ચાલવા લાગી હતી અને જે ઘોઘા ટર્મિનલ સાથેનો સંપર્ક હોય તે પણ તૂટી ગયો હતો, પરંતુ બાદમાં આજે સંપર્ક થયો હતો અને ત્યારબાદ આજે જહાજ છે એ મધદરિયો હોવાની પુષ્ટિ થઈ હતી। અને ભાવનગરનું જે જીએમબી નું તંત્ર છે એમણે અહીંથી 3 ટગ જે છે એ જ્યાં મધદરિયે મોકલી છે અને આ 3 ટગ ની સાથે જહાજને બાંધીને ભાવનગરના ઘોઘા ખાતે થોડી વાર પછી લાવવામાં આવશે। જો કે હાલ પૂરત કોઈ મુસાફરોનો કે કોઈ પણ પ્રકારની તકલીફ નથી, પરંતુ જે પ્રકારે આજે જહાજ દરિયામાં મધદરિયે બંધ પડ્યું એના કારણે એવું કહી શકાય કે કંઈક ને કંઈક ટેકનિકલ ખામીના કારણે ઘોઘા દહેજ વચ્ચે જે રોરો ફેરી સર્વિસ ચાલી રહી છે એ કંઈક ને કંઈક વિક્ષેપો લડી રહ્યા છે। આભાર નીતિન આપનો માહિતી આપવા બાદ। જે રીતે ઘોઘા રોરો ફેરી સર્વિસને લઈ ફરી એક વખત જે સમાચાર મળી રહ્યા છે, જે સર્વિસ વખતે એન્જિન બંધ પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। જહાજનું એન્જિન બંધ પડ્યું, મુસાફરો અને માલ ભરેલું એન્જિન મધદરિયે જ બંધ પડ્યું, જહાજને ટગ સાથે જોડી કિનારે લાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેથી કહી શકાય કે જ્યારથી પણ ઘોઘા દહેજ રોરો ફેરીની શરૂઆત થઈ છે કે તેમની જાહેરાત થઈ છે ત્યારથી કંઈક ને કંઈક મુશ્કેલી આવે છે। ફરી એક વખત જે મુશ્કેલી સર્જાય તેના કારણે મુસાફરો ચિંતામાં મુકાયા હતા। જહાજને ટગ સાથે બાંધી સમુદ્ર કિનારે લાવવાની કવાયત હાથ ધરાઈ હતી। રોરો ફેરીના જહાજનું એન્જિન મધદરિયે બંધ પડ્યું હતું।